हेलो फ्रेंड्स, आपणे आगळना लैक्चर में इंटरनल कम्बल्शन एंजीन ना पार्ट्स विषे डिस्कस करी थी। एनी अंदर आपणे जोयुं इनलेट मेनिफोल्ड, कार्बोरेटर, स्पार्क प्लग, एग्जॉस्ट मेनिफोल्ड, सिलिंडर ब्लॉक, आ बधाना ज फंक्शन आपणे डिस्कस कर्या था। लास्ट में आपणे कनेक्टिंग रोडनुं फंक्शन पण डिस्कस कर्युं हतुं। जो तमे डायरेक्ट आ विडियो जोता होय तो एना पहला आपणे पार्ट वन जे छे ए तमारे आईसी एंजीन नो पार्ट वन छे ए जोवो जरूरी छे, एना पछी ज तमे आ विडियो जोजो। तो आजे आपणे डिस्कस करवानी छे क्रेंकशाफ्ट विषे। क्रेंकशाफ्ट शू करशे तो इट कन्वर्ट द रेसिप्रोकेटिंग मोशन ऑफ द पिस्टन इनटू यूजफुल रोटरी मोशन ऑफ द आउटपुट शाफ्ट। क्रेंकशाफ्ट जे छे ए पिस्टन नी रेसिप्रोकेटिंग मोशन ने रोटरी मोशन नी अंदर कन्वर्ट करवानुं काम करशे। जनरली आपणे पिस्टन जे छे ए अप एंड डाउन थतो हशे अने एनी अंदर अप एंड डाउन थवाथी रेसिप्रोकेटिंग जे मोशन छे एने रोटरी मोशनमां कन्वर्ट करवानुं काम कोण करे छे? क्रेंकशाफ्ट करे छे। क्रेंकशाफ्ट जे छे एनी ऊपर रिपीटिवली लोड लागता हशे। કેમ કે પિસ્ટન જે છે એ કન્ટિન્યુઅસલી અપ એન્ડ ડાઉન થાય છે અને પિસ્ટનથી એની મોશન ક્રેન્કશાફ્ટ સુધી પહોંચાડવા માટે આપણે કનેક્ટિંગ રોડનો યુઝ કરીએ છીએ। તો ક્રેન્કશાફ્ટનું મટીરિયલ જે છે એ પણ આપણે ડ્રોપ ફોર સ્ટીલ સિલેક્ટ કરીએ છીએ અને ફોર્જિંગ પ્રોસેસથી જનરલી આપણે ક્રેન્કશાફ્ટ બનાવીએ છીએ। ક્રેન્કશાફ્ટના મેઇન બે પ્રકાર છે, એક છે સિંગલ પીસ ક્રેન્કશાફ્ટ જે મલ્ટી સિલિન્ડર એન્જિનની અંદર યુઝ થાય છે। मल्टी सिलिंडर एंजीन एटले एवा एंजीन के जेनी अंदर एक करता वधारे सिलिंडर नो यूज थाय छे। एक करता वधारे सिलिंडर नो यूज आपणे साना माटे करीए छे? पावर आउटपुट तमने वधारे मळे एना माटे। ओके, जो आपणे सिंगल सिलिंडर एंजीन नी वात करता होय तो एनी अंदर बिल्टअप क्रेंकशाफ्ट नो यूज करीए छे। क्रेंकशाफ्ट जे छे एनी जो वात करीए तो एनो एक छेडो छे त्यां फ्लायव्हील लगायेलो हशे। ફ્લાયવ્હીલની ફ્લેંજ હશે જેની ઉપર આપણે ફ્લાયવ્હીલ જે છે એને માઉન્ટ કરીએ છીએ અને બીજો જે છેડો છે એની ઉપર ટાઈમિંગ ગિયર, જેની ઉપર ટાઈમિંગ બેલ્ટ આવશે અને ટાઈમિંગ બેલ્ટ દ્વારા કેમશાફ્ટ જે છે એ ઓપરેટ થાય છે। બીજું અહીંયા આપણે ઓઇલ પેસેજ આપેલા છે જે લુબ્રિકેશન પર્પઝ માટે છે, કનેક્ટિંગ રોડ અને પિસ્ટનના લુબ્રિકેશન પર્પઝ માટે છે। વાત કરીએ આપણે અહીંયા કાઉન્ટરવેટની તો કાઉન્ટરવેટ છે એ આપણે ક્રેન્કશાફ્ટને સ્ટેટિક અને ડાયનેમિક બેલેન્સિંગ માટે યુઝ કરીએ છીએ અને ક્રેન્કશાફ્ટ જે છે એ ક્રેન્ક કેસની અંદર એન્ક્લોઝ કરેલી હશે, મીન્સ કે ક્રેન્ક કેસની અંદર હશે। ઓકે, ક્રેન્ક કેસની અંદર ઓઇલ ભરેલું હશે અને એ ઓઇલ જે છે એ અહીંયા ઓઇલ પેસેજ જે છે એમાંથી બહાર આવશે અને લુબ્રિકેશન કરશે। શાનું લુબ્રિકેશન કરશે? તો સિલિન્ડરની ઇન્ટરનલ વોલ, કનેક્ટિંગ રોડમાં આપણે જે ગેર્જિયન પિન અને પિસ્ટન પિન લગાવીએ છીએ એનું, બરાબર? તો એ લુબ્રિકેશન પર્પઝ માટે અહીંયા ઓઇલ પેસેજવે રાખેલા છે। હવે વાત કરીએ મિત્રો પિસ્ટન રિંગની, તો પિસ્ટન રિંગ જે છે એ પિસ્ટન ઉપર આપણે સ્લોટની અંદર બેસાડવામાં આવે છે। ટોટલ આપણે પિસ્ટન રિંગની વાત કરીએ તો ટોટલ બે પ્રકારના પિસ્ટન રિંગ આવે છે, એક છે કોમ્પ્રેશન રિંગ અને બીજી છે ઓઇલ કંટ્રોલ રિંગ। ઉપરના બંને સ્લોટ તમે અહીંયા જોઈ શકો છો કે ઉપર અહીંયા જે બે સ્લોટ આપેલા છે એ કોમ્પ્રેશન રિંગ માટે છે અને નીચે જે રિંગ, નીચે જે સ્લોટ આપેલો છે એ ઓઇલ કંટ્રોલ રિંગનો છે। કોમ્પ્રેશન રિંગ અને ઓઇલ રિંગ આ બંનેનું ફંક્શન શું છે? તો કોમ્પ્રેશન રિંગ છે એ તમને ખબર છે કે કમ્બલ્શન ચેમ્બરની અંદર જ્યારે એર અને ફ્યુઅલનું મિક્સરનું કમ્બલ્શન થાય છે ત્યારે ફ્લુ ગેસીસ પ્રોડ્યુસ થાય છે અને આ ફ્લુ ગેસીસ જે છે એ કમ્બલ્શન ચેમ્બરમાંથી ક્રેન્ક કેસની અંદર એન્ટર ના થાય એના માટે આપણે કોમ્પ્રેશન રિંગનો યુઝ કરીએ છીએ। કોમ્પ્રેશન રિંગ એ શું કાર્ય કરશે? તો એ સિલિન્ડરની અંદર ગેસ ટાઇટ સીલ પ્રોવાઈડ કરવાનું કામ કરશે। જ્યારે આપણે ઓઇલ રિંગની વાત કરીએ તો ઓઇલ રિંગ છે એ સિલિન્ડરની અંદર ઇન્ટરનલ લુબ્રિકેશન પર્પઝ માટે યુઝ થાય છે। ઓકે, તો સિલિન્ડરની અંદર આપણે લુબ્રિકેશન કરવા માટે ઓઇલ રિંગનો યુઝ કરીએ છીએ અને કમ્બલ્શન ચેમ્બરમાંથી ફ્લુ ગેસીસ જે છે એ ક્રેન્ક કેસની અંદર એન્ટર ના થાય
एना माटे यूज करीए छे आपणे कॉम्प्रेशन रिंग नो। कॉम्प्रेशन रिंग टोटल एना बे कॉम्प्रेशन रिंग आपणे ઉપરના આ બંને સ્લોટમાં લગાવેલી હશે અને નીચેનો જે સ્લોટ છે એની અંદર ઓઇલ રિંગ જે છે એ લગાવેલી હશે। ઓકે, બાજુમાં તમે અહીંયા જોઈ શકો છો જે છે ગેર્જિયન પિન। ગેર્જિયન પિન એ શું કામ કરે છે તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે આ પિસ્ટન છે અને આ કનેક્ટિંગ રોડ છે, આ બંને વચ્ચે કનેક્શન પ્રોવાઈડ કરવાનું કામ કોણ કરે છે? ગેર્જિયન પિન કરે છે। ગેર્જિયન પિન દ્વારા પિસ્ટન જે છે એ કનેક્ટિંગ રોડ જોડે કનેક્ટ થાય છે। અહીંયા કનેક્ટિંગ રોડનો જે સ્મોલર એન્ડ છે, કનેક્ટિંગ રોડનો તમે વાત કરતા હોય તો કનેક્ટિંગ રોડનો આ બિગ એન્ડ છે અને આ સ્મોલ એન્ડ છે, તો સ્મોલ એન્ડને કનેક્ટ કરવા માટે આપણે ગેર્જિયન પિન છે એનો યુઝ કરીએ છીએ। ઓકે, નેક્સ્ટ આપણે વાત કરવાની છે કેમશાફ્ટ વિશે। તો કેમશાફ્ટનું મેઇન ફંક્શન શું છે? તો કેમશાફ્ટ જે છે એ અહીંયા તમે વાલ્વ જોઈ શકો છો, અહીંયા ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ છે, ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ તમે અહીંયા જોઈ શકો છો। તો આ જે કેમશાફ્ટ છે એ શું કરશે? તો કેમશાફ્ટ જે છે એ ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વને ક્યારે ઓપન કરવા અને ક્યારે ક્લોઝ કરવા, મીન્સ કે ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વને કંટ્રોલ કરવાનું કામ કરે છે। કઈ રીતે કંટ્રોલ કરવાનું કામ કરે છે? તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે પિસ્ટન નું કનેક્શન અહીંયા કનેક્ટિંગ રોડ જોડે છે, કનેક્ટિંગ રોડ જે છે એનું કનેક્શન અહીંયા ક્રેન્કશાફ્ટ જોડે છે। ક્રેન્કશાફ્ટ જે છે એમાં અહીંયા આપણે તમને વાત કરી દીધી એ પ્રમાણે ગિયર લગાવેલો છે, ટાઈમિંગ ગિયરનું કનેક્શન અહીંયા ટાઈમિંગ બેલ્ટ દ્વારા ઉપરના ગિયર સુધી છે, બરાબર। અને અહીંયા ટોટલ બે કેમશાફ્ટ છે, એક જે છે એ ઇનલેટ વાલ્વને કંટ્રોલ કરે છે અને બીજી જે કેમશાફ્ટ છે તમે અહીંયા જોઈ શકો છો જે એક્ઝોસ્ટ વાલ્વને કંટ્રોલ કરે છે। તો મેઇન કેમશાફ્ટનું કાર્ય જે છે એ શું છે? તો કેમશાફ્ટ જે છે એ ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વને ક્યારે ઓપન અને ક્યારે ક્લોઝ કરવા એનું કંટ્રોલિંગ જે છે એ એની મદદથી થાય છે। ઓકે, ક્રેન્કશાફ્ટની જે મોશન છે એ કેમશાફ્ટ સુધી પહોંચાડવા માટે આપણે પુશ રોડ, રોકર આર્મ, વાલ્વ સ્પ્રિંગ અને ટેપેટનો યુઝ કરીએ છીએ। હવે વાત જો કેમની કરીએ તો કેમશાફ્ટનો જે ઇન્ટિગ્રલ પાર્ટ છે અને એનું મેઇન કાર્ય છે ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ જે છે એને ઓપનિંગ અને ક્લોઝ કરવાનું। અહીંયા તમે કન્સ્ટ્રક્શન વાઇઝ જોઈ શકો છો કે કેમ જે છે એનું કનેક્શન કોની જોડે છે? ટેપેટ બકેટ જોડે છે। ટેપેટ બકેટની મદદથી આગળ એનું કનેક્શન છે વાલ્વ સ્ટીમ જોડે અને વાલ્વ સ્ટીમથી એનું કનેક્શન છે વાલ્વ જોડે। તો આ રીતે જે છે એ કેમથી પાવર વાલ્વ સુધી જે છે ટ્રાન્સફર થાય છે। ફ્લાયવ્હીલની વાત કરીએ તો ફ્લાયવ્હીલ જે છે તમે ફોર સ્ટ્રોક એન્જિનની વાત કરતા હોય તો સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ એમ સ્ટાર્ટ ચાર સ્ટ્રોક આવે છે। એની અંદરથી પાવર ઓનલી પાવર સ્ટ્રોકની અંદર પ્રોડ્યુસ થાય છે, બાકીના ત્રણ સ્ટ્રોક દરમિયાન એંગ્યુલર વેલોસિટીમાં ફેરફાર થવાના ચાન્સીસ રહે છે અને એ ફેરફાર ના થાય એના માટે આપણે ફ્લાયવ્હીલ જે છે એ ઇન્સ્ટોલ ફ્લાયવ્હીલ જે છે એ ક્રેન્કશાફ્ટ ઉપર લગાવીએ છીએ, બરાબર, જેથી કરીને તમને યુનિફોર્મ ટોર્ક મળતું રહે। ફ્લાયવ્હીલ જે છે એનું વેઇટ જે છે એ વધારે હશે, મીન્સ કે માસ મોમેન્ટ ઓફ ઇનર્સ કેવું હશે? વધારે હશે। હવે જોઈએ કાર્બ્યુરેટર। તો કાર્બ્યુરેટર જે છે એનું મેઇન કાર્ય છે એર અને પેટ્રોલનું પ્રોપર મિક્સર કરવાનું। તો એર અને પેટ્રોલનું પ્રોપર મિક્સર કરવા માટે કાર્બ્યુરેટરની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયાથી એર આવશે અને અહીંયાથી ફ્લોટ ચેમ્બર છે એમાંથી પેટ્રોલ જે છે એ આવશે અને એર અને પેટ્રોલનું મિક્સર જે છે એ અહીંયા થશે। તો કાર્બ્યુરેટર જે છે એ કેપિલારી પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે। વાત કરીએ જો ફ્યુઅલ પંપની, તો ફ્યુઅલ પંપનું મેઇન કામ છે ફ્યુઅલને ઇન્જેક્ટ કરવાનું। ફ્યુઅલ પંપ જે છે એ ડીઝલ એન્જિનની અંદર યુઝ થાય છે અને એ ફ્યુઅલ જે ઇન્જેક્ટ થાય છે એનું પ્રેશર ઇન્ક્રીઝ કરવાનું કામ ફ્યુઅલ પંપનું છે અને બીજું ક્વોન્ટિટી ઓફ ફ્યુઅલ સપ્લાય ટુ ધ ઇન્જેક્ટર, ફ્યુઅલની જે ક્વોન્ટિટી જે છે એને બી કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે? ફ્યુઅલ પંપ કરે છે।
बात करिए तो फ्यूल इंजेक्टर नहीं, तो फ्यूल इंजेक्टर इज यूज टू इंजेक्ट डीजल फ्यूल इन द फॉर्म ऑफ फाइन एटोमाइज स्प्रे। अहीं तमे जोई सको छो कि आ जे छे ए शू छे इंजेक्टर छे। इंजेक्टर शू करे छे तो फ्यूल जे छे ए सिलिंडर नी अंदर इंजेक्ट करे छे। कया एंजिन नी अंदर यूज थाय छे? ओनली डीजल एंजिन नी अंदर यूज थाय छे। अने फ्यूअल जे छे एने एटोमाइज फॉर्म में करी अने पछी इंजेक्ट करे छे। ज्यारे इंजेक्ट थाय छे ए वखते फ्यूअल नु शू थशे? एटोमाइजेशन थाय छे। क्यारे इंजेक्ट करे छे? तो कॉम्प्रेशन स्ट्रोक ना एंड में इंजेक्ट करे छे। ओके,